This conference will now be recorded. Good evening, sir. Good evening, Baga. All right, Bal. बता आ गया भाई ओके तो गई काले आपने आ क्वेश्चन जे छे जो तो जे फरी थी थोड़ो रिवाइज करी लिए कि भाई मैं तुमने हिंट आप ली थी कि जे आपने प्रीवियस क्वेश्चन करियो तो अबाउट ट्रेड यूनियन मेंबर्स एंड नॉन ट्रेड यूनियन मेंबर्स बिटवीन 2000 एंड 2005 आ क्वेश्चन सेम ए थीम नो क्वेश्चन छे द डिफरेंस हियर इज के भाई नंबर ऑफ रीडर्स एंड नंबर ऑफ बुक्स जे छे आर गिवन टू यू इन 2000 एंड इन 2003 નંબર ઓફ બુક્સ ના પાછા 3 સેગમેન્ટ્સ છે એટલે જો હું ટેબલ બનાવવા માટેની ઇન્ફોર્મેશન જોઉં પહેલા તો કેટલા લોકોએ ભાઈ ટેબલ બનાવ્યું છે બસ ચાર જણા છે એમ કઈ વાંધો ટ્રાય કેટલા લોકોએ કરી છે ओके तो एक तो नंबर ऑफ रीडर्स छे अने बीजू नंबर ऑफ बुक्स छे अने त्रण सेक्शन मां ઇન્ફોર્મેશન તમારી પાસે છે કે જે બુક્સ ના જે સેક્શન્સ જે છે એ આપણે જો એના ઓર્ડર પ્રમાણે જઈએ તો આઈ થિંક લિટરેચર ફિક્શન અને ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ છે તો જો હું ટેબલ બને આવું સેમ 2000 પાય માટે પણ આવો જ સેમ ઇન્ફોર્મેશન રિલેટેડ ડેટા આપણે કહી શકીએ તો જો હું ટેબલ બનાવવા માંગતો હોઉં બાળકો તો મોર લેસ મારું ટેબલ કઈક આ ટાઈપનું આવે કે જેમાં તમે બેઝિસ યર 2000
year 2000. અને 2003 અને જે રીતે વા આપણે જેન્ડર વાઇઝ સેગ્રેગેશન કર્યું હતું એ જ રીતે નંબર ઓફ રીડર્સ અને નંબર ઓફ બુક્સ બોરોડ કે નંબર ઓફ બુક્સ ખાલી એવું ટાઇટલ આપો તો એ ચાલશે અને દેર આર થ્રી સેક્શન્સ લિટરેચર ફિક્શન્સ એન્ડ ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ અને હવે ક્વેશ્ચનમાં જે ઇન્ફોર્મેશન આપી છે એ ઇન્ફોર્મેશનને તમે જો પુટ કરો કે ઇન યર 2000 યુ હેવ 46,000 રીડર્સ એન્ડ 16,000 નંબર ઓફ બુક્સ એટલે નંબર ઓફ રીડર્સ જે છે એ 46,000 હોય અને નંબર ઓફ બુક્સ જે છે એ 16,000 છે ઇન યર 2003 નંબર ઓફ બુક્સ જે છે ઇન્ક્રીઝ બાય 4,000 છે અને નંબર ઓફ બોરોઅર્સ ધેટ મીન્સ કે નંબર ઓફ રીડર્સ જે છે એ લોકો ઇન્ક્રીઝ થયા છે 50% તો નંબર ઓફ બુક્સ જે છે 16,000 માંથી 20,000 થઈ ગઈ 4,000 એમાં ઇન્ક્રીઝ થયું અને આમાં 50% ઇન્ક્રીઝ થયું છે ધેટ મીન્સ કે 46,000 ના 50% કરો તો 23,000 તો 69,000 નંબર ઓફ રીડર્સ જે છે એ થશે અને લિટરેચર ફિક્શન એન્ડ ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ શું પૂછ્યું ભાઈ ફોરમ ધીસ ઇઝ યોર ફર્સ્ટ ડે ફોરમ ઓકે કઈ સ્કૂલમાં ભણી છો તું ફોરમ ગુજરાતી મીડિયમ છે ઇંગ્લિશ મીડિયમ તો આપણે અત્યારે જે કરી રહ્યા છીએ એ છે ચેપ્ટર 1 જેનું નામ છે બેઝિક ડિસ્ક્રિપ્શન ઓફ ડેટા જે તને જો 11 12th માં સ્ટેટિસ્ટિક્સ હતું તારે નહોતું તો 11th ના અંદર સ્ટેટિસ્ટિક્સ નું જે ફર્સ્ટ ચેપ્ટર જે હતું કે જેમાં આપણે સ્ટેટિસ્ટિક્સ ની બેઝિક ડિટેલ જે આપણે સમજતા હતા એને રિલેટેડ છે કોષ્ટક રચના ટેબ્યુલેશન જેને કહેવાય છે ટેબ્યુલેશન નો ટોપિક ચાલી રહ્યો છે બરાબર એટલે તું મિડલ ઓફ ધ ચેપ્ટર માં છો એટલે થોડીક જે ગઈકાલે મેં બીજા બે લોકોને કીધું હતું એ તને કહીશ કે થોડીક ધીરજ રાખવાની અને જોવાનું શું થઈ રહ્યું છે બરાબર છે કેટલા લેક્ચર્સ ગયા છે એના વિડીયો લેક્ચર્સ તને મળી જશે એટલે એ એકવાર રિવાઇઝ કરી લેજો ઓલરાઈટ તો ક્લાસિફિકેશન ઓન ધ બેઝિસ ઓફ થ્રી સેક્શન માં લિટરેચર ફિક્શન એન્ડ ઇલ્યુસ્ટ્રેશન ન્યૂઝ ધેર વેર 10,000 30,000 રીડર્સ છે તો નંબર ઓફ રીડર્સ ની કોલમ માં લિટરેચર ની સામે 10,000 બરાબર અને 30,000 જે છે એ ફિક્શન સેક્શન માં જે છે એ આવશે એવું બહુ ચોખ્ખું કીધું છે સેક્શન ઓફ લિટરેચર એન્ડ ફિક્શન બરાબર અને ઈ સેમ યર માં 2000 એન્ડ 10,000 બુક્સ જે છે એ આપવામાં આવ્યું છે ફોર ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ એન્ડ ફિક્શન ઇલ્યુસ્ટ્રેટેડ ન્યૂઝ અને ફિક્શન ના અંદર જે છે એ 2000 અને 10,000 લખવાના થાય ધેટ મીન્સ કે આ વસ્તુ મિસિંગ આવે તમે જો ટેબલ બનાવતા હો તો ઇનિશિયલ પાર્ટમાં અને આ વસ્તુ પણ મિસિંગ થાય બરાબર આ જ રીતે મને કીધું છે કે ઇન યર 2003 ધેર વેર 7,042,000 રીડર્સ ઇન લિટરેચર એન્ડ ફિક્શન તો 7,042,000 લિટરેચર અને ફિક્શન ના અંદર રીડર્સ જે મારે એ કોલમમાં લખવાનું આવે એન્ડ કીધું છે ભેગું મને 4,000 એન્ડ 13,000 બુક્સ વર લેન્ટ ઇન
illustrated news and fiction sections. So ये वस्तु पण थई गई. तो again 2003 માં પણ આ વસ્તુ મિસિંગ થાય જો તમે ટેબલ બનાવો તો, અને આ વસ્તુ પણ મિસિંગ થાય. જે બહુ ઈઝીલી ફિલઅપ કરી શકાય, કારણ કે ઓવરઓલ ટોટલ 46,000 આપણી પાસે છે જ. તો ડિફરન્સ ના 6,000 અહીંયા આવે, અહીંયા ડિફરન્સ ના 4,000 આવે, સેમ વે અહીંયા ડિફરન્સ ના 20,000 અને ડિફરન્સ ના 3,000. અને હવે મને શું પૂછ્યું છે, તો કે મને પૂછ્યું છે ઓન ધ બેસિસ ઓફ ધીસ ઇન્ફોર્મેશન રેટ ઓર રેશિયો ઓફ નંબર્સ ઓફ બુક્સ બોરોડ ઇન લિટરેચર ગોતવાનું છે. નંબર ઓફ બુક્સ એક તો બોરોડ, અને એ પાછું લિટરેચર નું, એટલે આ ફર્સ્ટ રો તો 4,000 and 3,000 અમારો આન્સર થાય, એટલે 4:3 જે છે એ મારે ટિક કરવાનો આવે, ઓપ્શન એ ટિક કરવાનો થાય. બરાબર છે બાળકો? આવો રજેશ બકા, આ પાછું કયો એટલે આ, એટલે તારા પ્રમાણે આ શું હોય તો મને કેમ ખબર પડે? સર આ જે જેમમાં તમે ગણતરી કરી ને, તે તને ક્વેશ્ચન પૂછ્યો છે કે તારે રેશિયો ગોતવાનો છે નંબર ઓફ બુક્સ નો લિટરેચર સેક્શન માં જે હોય 2000 and 2003 માટે, તે જે ટેબલ બનાવ્યું છે આવું ટેબલ તારું બનેલું હોવું જોઈએ. એમાં હવે નંબર ઓફ બુક્સ જોવાની છે, તો આ નંબર ઓફ બુક્સ વાળી કોલમ અને લિટરેચર વાળું સેક્શન, એટલે કે આ સેક્શન નંબર ઓફ બુક્સ 2000 ના અંદર લિટરેચર ની કેટલી હતી, તો કે 4,000 હતી, અને નંબર ઓફ બુક્સ લિટરેચર સેક્શન ની 2003 માં કેટલી, તો કે 3,000. બરાબર, તો આ રેશિયો શું થાય, 4:3, 4,000:3,000, એટલે 4:3 થાય. બરાબર બાળકો, ટેબલ તમે આવું જ બનાવ્યું છે, કારણ કે તમે લોકો મારી સાથે જે પત્ર વ્યવહારમાં જ વાતો કરો છો, એટલે મને સાચી ખબર પડતી નથી. કોઈને બાકી છે બનાવવા, કોઈને બાકી છે તો રાખું, નહીં તો પછી આગળ જઈએ. કોઈ બાકી નથી ને? ઓલ રાઈટ, તો આ ટેબ્યુલેશન ના ક્વેશ્ચન્સ જે છે એ આપણે કર્યા બાળકો. પાછા ચેપ્ટર ની થિયોરી ઉપર જો આવીએ, તો અહીંયા સુધી આપણે થિયોરીમાં લાસ્ટ ડિસ્કશન કર્યું હતું કે વોટ ઇઝ ટેબ્યુલેશન, ટેક્સ્ચ્યુઅલ પ્રેઝન્ટેશન, ડેટા રિપ્રેઝન્ટેશન, ત્રણ રીતે થઈ શકે ઇન અ ટેક્સ્ચ્યુઅલ વે. દેટ ઇઝ કે તમારે પેરેગ્રાફ લખવાના છે, બરાબર છે, જેમ કે અત્યારે આપણે જે ક્વેશ્ચન ગણ્યો, બરાબર છે, તો આ ટેક્સ્ચ્યુઅલ પ્રેઝન્ટેશન થાય. આ રીતે તમે જ્યારે ઇન્ફોર્મેશન જે છે એ રિવીલ કરો છો, તો ઇટ ઇઝ ઇન અ ટેક્સ ફોર્મ, બરાબર છે, ટેક્સ ફોર્મમાં તમે એ વસ્તુ બતાવેલી છે. અને સેકન્ડ અપ્રોચ છે કે તમે આ જ ઇન્ફોર્મેશનને શું કરો, ટેબ્યુલર ફોર્મમાં બતાવો, ટેબલ બનાવી, તો એ ટેબ્યુલેશન કહેવાશે. થિયરીમાં આપણે આટલું ડિસ્કસ કરેલું હતું. નાઉ થર્ડ વે ઇઝ અ ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન. બરાબર, વી હેવ ઓલરેડી ડિસ્કસ કે બેસ્ટ મેથડ ઓફ ડેટા પ્રેઝન્ટેશન ઇઝ ટેબ્યુલેશન.
जो मने पूछा है क्वेश्चन के बेस्ट मेथड शू छे डेटा प्रेजेंटेशन करवानी, तो मारो आंसर हमेशा शू हशे भाई, टेब्युलेशन। बेस्ट नी जगह एक्यूरेट वर्ड पण यूज थई सके छे, तो एक्यूरेट मेथड ऑफ डेटा प्रेजेंटेशन इज अगेन टेब्युलेशन। पण जो मने एवू पूछाय के विच इज द मोस्ट अट्रेक्टिव मेथड ऑफ डेटा प्रेजेंटेशन, मोस्ट अट्रेक्टिव मेथड शू छे, तो मोस्ट अट्रेक्टिव मेथड मां मारो आंसर आवशे डायग्रामेटिकल रिप्रेजेंटेशन, ग्राफिकल मेथड जे छे, बराबर, के जेमां आपणे जे छे ए ग्राफ्स बनावी अने इन्फॉर्मेशन ने शू करीए छीए, रिप्रेजेंट करीए। આપણે આ પણ ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે ફોર ટેક્સ્યુઅલ ઓર ટેબ્યુલેશન સેક્શન્સ જે છે કે ઈ મેથડ્સ જે છે ધે બોથ આર અપીલિંગ ફોર એજ્યુકેટેડ સેક્શન ઓનલી, તમારે લિટરેટ સેક્શન જે હોય, જે લોકો ભણેલા ગણેલા છે, જે લોકોને વાંચતા આવડે છે, એ લોકો ટેક્સ્યુઅલ પ્રેઝન્ટેશન અને ટેબ્યુલેશન ને વધારે સારી રીતે સમજી શકશે। ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન જે છે એ જે લોકો ઇલિટરેટ છે, જે લોકોને લખતા વાંચતા આવડતું નથી, અનએજ્યુકેટેડ જે છે એને પણ એ અપીલ કરશે, કારણ કે આ વસ્તુ આપણે ડ્રો કરીને બતાવી, બટ કમ્પેર્ડ ટુ ટેબ્યુલેશન ઇટ ઇઝ લેસ અક્યુરેટ છે, બરાબર છે, એટલે ટેબ્યુલેશન કરતા આ મેથડ કેવી છે, લેસ એક્યુરેટ। નાવ જો મને પૂછે કે ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન જે છે એ કઈ રીતે કરી શકાય અથવા તો કેટલી રીતે કરી શકાય, તો કે ધેર આર થ્રી વેઝ, ફર્સ્ટ ઇઝ અ લાઈન ડાયાગ્રામ ઓર હિસ્ટીરિયાગ્રામ, લાઈન ડાયાગ્રામ એ કહેવાય છે, ઓર એનું સેકન્ડ નામ શું છે ભાઈ, હિસ્ટીરિયાગ્રામ, સેકન્ડ વન ઇઝ કોલ્ડ બાર ડાયાગ્રામ એન્ડ થર્ડ વન ઇઝ કોલ્ડ પાઈ ચાર્ટ, ધેર ઇઝ ઓબ્વિયસલી એક હજી વધારાની મેથડ છે, ધેર ઇઝ અનધર મેથડ વિચ વી કોલ પિક્ટોગ્રામ, પિક્ટોગ્રામ એટલે કે પિક્ચર્સ જે છે ઈ શો થતા હોય, પણ એ આપણા સિલેબસમાં નથી, આપણા સિલેબસમાં ખાલી આ ત્રણ મેથડનું જ ડિસ્કશન જે છે એ રાખવામાં આવ્યું છે, એટલે આપણા માટે ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન મેથ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટાની મેથડ્સ કેટલી, તો કે ધેર આર થ્રી મેથડ્સ, કઈ કઈ ભાઈ, લાઈન ડાયાગ્રામ, હિસ્ટીરિયાગ્રામ ઓર લાઈન ડાયાગ્રામ ઓર હિસ્ટીરિયાગ્રામ, બાર ડાયાગ્રામ અને પાઈ ચાર્ટ, બરાબર છે બાળકો? યસ સર, યસ સર, તમારા બુકમાં ટાઇટલ આપો લાઈન ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા અને આ ત્રણ મેથડ્સ ના નામ ત્યાં લખી નાખો। લખાઈ જાય એટલે કેજો, ફોરમ તારે એક સ્ટેટિસ્ટિક્સ માટે એક બુક બનાવવી પડશે, 8-10 પેજ જેટલું તારે છોડી દેવું પડશે, પછી આ વસ્તુ લખવાની, કારણ કે એટલી આપણે ઓલરેડી વસ્તુઓ જે છે એ લખી નાખી છે। હા ઓબ્વિયસ છે, ન જોઈ ને તારે બનાવવાની છે, ચોપડો તારે જે 11માં 12માં તું જે રીતે સબ્જેક્ટ વાઇઝ ચોપડાઓ બનાવતી ને એ રીતે તારે ચોપડો બનાવવા, ડેડિકેટેડલી ફોર સ્ટેટિસ્ટિક્સ ઓનલી, ટેક્સ્ટ બુક ઇટ યુ એના એના એનાથી કોઈ લેવા દેવા નથી, ફોરમ તારી આ અત્યારે હું ભણાવું છું, આ ટેક્સ્ટ બુક જ, આની સોફ્ટ કોપી આજે પાછું બીજી વાર ગ્રુપમાં મૂકી દઈશ, અને ક્વેશ્ચન્સ બધા હું જ કરાવું છું, એટલે કોઈ ટેક્સ્ટ બુક ની જરૂર નથી તારે,
બાળકો જો તમે મને કહેશો ને કે લખાય છે તો જ મને ખબર પડશે. ડન સર. ડન સર. ડન 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 સર. ઓલ રાઈટ. તો ફર્સ્ટ ઇઝ અ લાઈન ડાયાગ્રામ વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મેથડ, ઇઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ મેથડ, બરાબર, વાઇડલી યુઝ મેથડ છે. એક જ મિનિટ બાળકો. તો બાળકો એટલી બધી ચિંતા નહીં કરવાની, પૃથ્વી એટલું ઝડપથી પૃથ્વીનો વિનાશ નહીં થાય, બરાબર, આપણે બધા ઘણા વર્ષો સુધી જીવતા રહેવાના છે, બરાબર. અને બાકી અત્યારે લાઈવ લેક્ચર તો તમે ભરી જ રહ્યા છો, જે લોકો પણ થોડા ઘણા મોડેથી જોઈન થયા છે એ લોકોને માટે લેક્ચર્સ અવેલેબલ છે જ, લેક્ચર્સ મળશે તમારે. આ કરંટ લેક્ચર્સ પણ જેટલી વાર જોવા હોય એટલી વાર તમે જોઈ શકો છો, ખાલી કદાચ ટાઈમિંગના પોઈન્ટ ઓફ વ્યૂ થી, બીકોઝ ઓફ બીજી અલગ અલગ બેચીસમાં ને લેક્ચર ચાલુ હોય છે એટલે કદાચ અપલોડ કરવામાં થોડું ઘણું ડીલે થાય. તો એક વિશાળ હૃદય રાખવાનું આપણી પાસે અને થોડી ઘણી ધીરજ રાખવાની, અને આ પાછું ઇન્વર્ટેડ કોમામાં કહું છું, પૃથ્વી જે છે એનો નાશ નથી થવાનો, એટલીસ્ટ આવતા એક બે દિવસમાં તો નથી થવાનો. ઓકે રાઈટ. તો હવે જે અત્યારે જે છે ને, જે અત્યારે લગ્ન છે એના આપણે ગીત ગાય. તો ઓબ્વિયસલી હવે જે આપણે પોઈન્ટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, વિચ ઇઝ અ ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા, એની થિયોરી સમજી રહ્યા છીએ. આના ઉપર જો પ્રોપરલી કોન્સન્ટ્રેટ કરીને સાંભળશો અને જોશો તો આ લેક્ચર પાછો જોવાનો વારો આવશે નહીં, તમને એ બધી વસ્તુ બહુ પ્રોપરલી આવડી જ જશે. તો લાઈન ડાયાગ્રામ ઓર હિસ્ટિરિયાગ્રામ જે છે, ધીસ ઇઝ આર ફર્સ્ટ મેથડ ફોર ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા. જનરલી લાઈન ડાયાગ્રામ નો યુઝ ટાઈમ સિરીઝ ને બતાવવા માટે થાય છે. ટાઈમ સિરીઝ આપણે જે મેં અગાઉ સમજાવેલું છે કે જયારે તમારે જે ડેટા ઇન્ફોર્મેશન જે કલેક્ટ કરી હોય જો એ ટાઈમ પોઈન્ટ ઓફ વ્યુ થી બતાવે, જેમ કે સે ફોર એક્ઝામ્પલ સેલ્સ ઓફ કંપની ફોર લાસ્ટ 5 યર્સ, તો 2016 થી 2021 સુધી કંપનીએ જે સેલ કર્યું છે એના નંબર્સ તમારી પાસે છે અને એને જો તમારે ડાયાગ્રામેટિકલી રિપ્રેઝન્ટ કરવા હોય તો યુ કેન યુઝ લાઈન ડાયાગ્રામ ફોર ધેટ, બરાબર છે. ઓર એને હિસ્ટિરિયાગ્રામ પણ, એટલે જ એને હિસ્ટિરિયાગ્રામ એ કહેવાય છે, બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ હિસ્ટ્રી, બરાબર. તો ઓબ્વિયસલી ટાઈમની સાથે એને જોડાયેલું છે. તો ટાઈમ સિરીઝ ને બતાવવા માટે જનરલી આપણે લાઈન ડાયાગ્રામ નો યુઝ જે છે એ કરીએ છીએ. નાવ લાઈન ડાયાગ્રામ્સ ઇટસેલ્ફ ડિફરન્ટ ટાઈપ્સ ના હોય છે, જેમાં સૌથી પહેલું છે સિમ્પલ લાઈન ડાયાગ્રામ, બરાબર, કે જે સેના માટે આપણે યુઝ કરીએ છીએ, તો કે વેન ડેટા વેરી ઓવર ટાઈમ, બરાબર છે. ફોર ટાઈમ સિરીઝ ને શો કરવા માટે એક સિમ્પલ ટાઈમ સિરીઝ જો આપણી પાસે હોય તો એને શો કરવા માટે આપણે સિમ્પલ લાઈન ડાયાગ્રામ નો યુઝ કરીએ છીએ. હવે આ કેવો હોય બેઝિકલી? તો આ એક સિમ્પલ લાઈન ડાયાગ્રામ નું એક્ઝામ્પલ છે. ગ્રાફ ઉપર ઓબ્વિયસલી એક્સ એક્સિસ ઉપર તમે
टाइम ने शो करसु आप ग्राफ तमे जो ड्रॉ करो तो एक एक्स एक्सिस हो एक वाई एक्सिस हो अब एक्सिस छे हॉरिजॉन्टल लाइन ने एक्स एक्सिस के जी वर्टिकल लाइन ने वाई एक्सिस के जी तो हॉरिजॉन्टल लाइन ऊपर तमे जो ईयर बतावेला छे बराबर અને y એક્સિસ ઉપર ઇન્ફોર્મેશન છે નાવ આ લાઇન ડાયાગ્રામ રિલેટેડ ટુ શું છે તો ઇટ ઇઝ અ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ્સ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ડ્યુરિંગ 1990 ટુ 2010 સુધી છે બરાબર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ્સ એટલે જે બે વર્ષ સુધીના બાળકો જે છે એનો જે મરણનો આંકડો છે બરાબર એ ગુજરી જતા હોય કોઈ પણ ડિસીઝ ના લીધે કે કોઈ પણ લીધે બરાબર તો એ ટુ યર્સ ના ચાઇલ્ડ જે કઈ પણ જે છે એ લોકોમાં મૃત્યુ દર કેવો છે અમેરિકાના અંદર 1990 થી 2010 સુધીનો બરાબર તો ઇન્ફન્ટ ડેથ્સ પર 1000 જો અહીંયા સાઈડમાં લખ્યું છે 1000 લાઈવ બર્થ્સ જે છે એ અને હવે યર ઓન યર વાઇઝ જે રેટ હતો ને એને આ રીતે પોઈન્ટ કરી અને પ્લોટ કર્યો છે અને પછી આ પોઈન્ટ્સ ને એક લાઈન થી શું કરી દીધું છે જોડી દીધું છે એટલે જ આ ડાયાગ્રામ ને શું કહેવાય છે લાઈન ડાયાગ્રામ અથવા તો લાઈન ચાર્ટ્સ કહેવાય છે તમને જો હું સિમ્પલી એમ કહું કે ભાઈ ડ્યુરિંગ ધીસ 20 યર્સ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ માં વધારો થયો છે કે ઘટાડો થયો છે તો તમારો આન્સર શું હોય ઘટાડો બરાબર ઇન્ક્રીઝ ડિક્રીઝ થયો છે મોર્ટાલિટી રેટ માં ઇન્ક્રીઝ આવ્યું છે કે ડિક્રીઝ આવ્યું છે તો બહુ એવિડન્ટ છે કે ઇન 1990 માં અરાઉન્ડ 9 to 9.5 ની વચ્ચે જે રેટ હતો બરાબર છે રાઈટ એ 2010 આવતા આવતા ક્યાં પહોંચી ગયો છે તો કે અરાઉન્ડ 6.5 એ પહોંચી ગયો તો તમે જુઓ અહીંયા કોઈ ભણવાની કે એની કોઈ જરૂર નથી સિમ્પલી તમે ગ્રાફ જોઈ અને લાઈન જે ટાઈપની મૂવ કરી રહી છે એ પ્રમાણે લાઈન ઇન્ક્લાઇન છે કે ડિક્લાઇન છે ઇન્ક્રીઝ થઈ રહી છે કે ડિક્રીઝ થઈ રહી છે એ પ્રમાણે તમે તમારું એનાલિસિસ જે છે કરી શકો છો ક્રિકેટ મેચિસમાં લાઈન ડાયાગ્રામનો સ્કોર કાર્ડ બતાવવા માટે ભરપૂર યુઝ થાય છે કે જેમાં એક્સ એક્સિસ ઉપર ઓવર્સ લખેલી હોય અને વાય એક્સિસ ઉપર નંબર્સ હોય અને જેમ જેમ ઓવર પૂરી થતી ગઈ તો રન્સ કેટલા થયા છે કોઈ પણ ટીમના એમાં જ્યાં વિકેટ પડી હોય ત્યાં વચ્ચે ટપકું એ કરી નાખે છે બરાબર તો એ લાઈન ડાયાગ્રામ કે જે ઓબ્વિયસલી આપણે જોઈએ છીએ જેના ઉપરથી આપણને ખબર પડે છે કે ભાઈ રન રેટ જે છે એ કયા ટાઈપની અત્યારે થઈ રહી છે બરાબર આ સિમ્પલ લાઈન ડાયાગ્રામ જે છે એ છે કે જે એક સિમ્પલ ટાઈમ સિરીઝને શો કરવા માટે આપણે શું કરીએ છીએ યુઝ કરીએ છીએ બધાને બાળકો આ વસ્તુ સમજાણી ભાઈ યસ સર યસ સર યસ સર પાકું ને પાકો પાકો તો જુઓ આ વસ્તુ તમે અહીંયા દેખાશે બે આડા લીટા કર્યા છે ને જે દેખાણો ભાઈ યસ યસ આને શું કહેવાય ગ્રાફ વાળેલ શું કહેવાય બ્રજેશ ગ્રાફ વાળેલો કે તેની આગળથી પણ ગ્રાફ છે ઓકે ઓબ્વિયસલી તને આમ તો સાચું જ કહી રહ્યો છો અને આપણી ભાષામાં શું કહીશું કિંક માર્ક બરાબર આ જે ઝિગઝેગ લાઈન તમે જોઈ રહ્યા છો ધેટ ઇઝ અ કિંક માર્ક બીકોઝ ઓફ કોઈ પણ લાઈન જે છે ને એ ઝીરો થી સ્ટાર્ટ થાય અને ગ્રાફ ડ્રો કરવાનો બેઝિક રૂલ છે કે તમારે સ્પેસિફાય કરવું પડે કે ઓન વાય એક્સિસ અથવા તો ઓન એક્સ એક્સિસ જે છે બરાબર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ શું બરાબર આવું ચેટબોક્સમાં લખું છું ભેગું તમે ચેટબોક્સમાં જોતા જઈ શકો છો ભેગું ભાઈ
वन सेंटीमीटर इज इक्वल टू शू, तो जो हूँ एवं कहते हो कि भाई ऑन वाई एक्सिस वन सेंटीमीटर इज इक्वल टू 0.5, तो y एक्सिस स्टार्ट क्या थी थाय जीरो थी, એટલે અહીંયા સૌથી પહેલા 0 આવે, પછી આવે 0.5, પછી આવે 1, પછી આવે 1.5, પછી આવે 2, પછી આવે 2.5, 3 બરાબર, પછી આવે 3.5, પછી આવે 4, પછી આવે 4.5, પછી આવે 5 અને પછી આવે 5.5 બરાબર. મારી પાસે જે નંબર્સ છે ને એ નંબર્સ માં મિનિમમ માં મિનિમમ નંબર કેવો છે, તો કે મિનિમમ માં મિનિમમ નંબર 6 જેટલો, તો 0 થી લઈ અને 6 સુધી ક્યાંય પોઈન્ટ નહીં આવે બરાબર. તો એટલી જગ્યા મારી શું થશે, સિમ્પલી વેસ્ટ જ કહેવાની છે, કારણ કે હું કોઈ પોઈન્ટ પ્લોટ જ નથી કરવાનો, કારણ કે કોઈ નંબર છે જ નહીં 0 થી 6 સુધીનો. અને બીકોઝ ઓફ જો હું 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 0.5 કેતો હો, તો હું સીધું 0 પછી 5.5 ન લખી શકું, કારણ કે જો 0 પછી 5.5 લખું તો નેક્સ્ટ નંબર 11 જ આવે, એના પછી મારે સીધું 16.5 જ લખવું પડે, એના પછી 22 જ લખવું પડે. મારે 0.5 નો ડિફરન્સ જોઈએ છે, તો મારે 0 થી 5.5 સુધી પહોંચવું પડે અને પછી આગળ જઈ શકાય. તો મારો ગ્રાફ એ શું થાય, ઘણો લાંબો બને, અને ઘણી વાર તો એવું થાય કે ગ્રાફ પેપર આખું પૂરું થઈ જાય બરાબર, તો એ પ્રોબ્લેમેટિક થાય. આ સિચ્યુએશન ને સોલ્વ કરવામાં આપણે શું કરી નાખીએ છીએ, તો કે કિંક માર્ક નો યુઝ કરીએ છીએ, કે જે 0 ટુ 5.5 ના જે ડિસ્ટન્સ છે એને શું કરી નાખશે, તો કે એને ઈ કમ્પ્રેસ કરી નાખશે બરાબર. અને કમ્પ્રેસ કરે એટલે કોઈ પણ એક સ્ટ્રેટ લાઈન હોય એને કમ્પ્રેસ કરો તો એ ઝિગઝેગ થઈ જાય, ઈ આ ઝિગઝેગ લાઈન બતાવે છે બરાબર, કે ભાઈ અહીંથી અહીંયા સુધી 5.5 આવી ગયું છે, 5 આવી ગયું છે રાધર, અને હવે 5.5 આવ્યું, 6 આવ્યું, 6.5 આવ્યું, 7 આવ્યું, 7.5 આવ્યું. ક્લિયર ભાઈ બધાને? યસ સર. નાઉ લાઈન ચાર્ટ માં પણ ઓબ્વિયસલી દેર આર મલ્ટીપલ ટાઈપ્સ ઓફ લાઈન ચાર્ટ, ઓનલી સિમ્પલ લાઈન ચાર્ટ હોય એવું જરૂરી નથી. ધેન દેર ઇઝ અ મલ્ટીપલ લાઈન ચાર્ટ, અને મલ્ટીપલ લાઈન ચાર્ટ બેઝિકલી શું કરે છે, તો કે ઇટ રિપ્રેઝેન્ટ ટુ ઓર મોર રિલેટેડ થવો જોઈએ બગા કરણ, પણ શું છે કે ત્યાં એ લોકો યર સ્ટાર્ટ જ કર્યું હોય 1990 થી, બીકોઝ ઓફ યર છે એ નંબર નથી, એક્સ એક્સિસ ઉપર તું નંબર બતાવતો હોત ને તો એ કરી શકાત એમ, જેમ કે આ તો યર લખ્યું છે, મંથ લખ્યા હોત તો એ તો મંથ તો નંબર માં આવત જ નહીં, જનવરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એમ હોત, એટલે બીકોઝ ઓફ એક્સ એક્સિસ ઉપર તું કોઈ નંબર્સ નથી શો કરી રહ્યો, ટાઈમ શો કરી રહ્યો, એટલે અહીંયા કિંક માર્ક નો મૂકે તો ચાલે. સમજાણું? યસ સર. ઓકે, નાઉ ધેર ઇઝ અ મલ્ટીપલ લાઈન ચાર્ટ, ને મલ્ટીપલ લાઈન ચાર્ટ નો યુઝ ક્યારે કરીએ છીએ, તો કે મલ્ટીપલ લાઈન ચાર્ટ ઇઝ યુઝ for representing two or more related time series braj which are expressed in same unit of measurements. If I want to compare something ke jeno unit of measurement kevu che same che, to multiple line charts no use kari saku chu, jo mare ek thi vadhare time series ne compare karvi hoy braj. જેમ કે અગેન તમે ક્રિકેટ મેચ નું એક્ઝામ્પલ લ્યો કે ભાઈ ઇન્ડિયાએ 50 ઓવર્સમાં જે રન કર્યા એની એક લાઈન બનાવવામાં આવી જેને યલો લાઈન થી બતાવી, અને હવે ઓસ્ટ્રેલિયા બેટિંગ કરી રહ્યું છે તો એની જ લાઈન ઉપર એક બીજી લાઈન બનશે કે જેનો કલર અલગ હશે બરાબર. તો એકચ્યુઅલમાં ધીસ આર ટુ ટાઈમ સિરીઝ
one for India and one for Australia. પણ બેયને એક જ ગ્રાફ ઉપર બતાવવામાં આવે છે, તો એવા ગ્રાફ ને શું કહેવાય? મલ્ટીપલ લાઈન ચાર્ટ્સ. બરાબર, કારણ કે બંનેના યુનિટ ઓફ મેઝરમેન્ટ શું છે? સેમ છે, બંનેમાં આપણે સ્કોરિંગ રન્સ જ બતાવી રહ્યા છે. એક્ઝામ્પલ થી સમજીએ કે મલ્ટીપલ લાઈન ચાર્જ કેવું હોય. બરાબર, તો મલ્ટીપલ લાઈન ચાર્જ જે છે બેઝિકલી આ ટાઈપનું થાય, જેમાં તમે જુઓ ધીસ ઇઝ મંથલી એવરેજ ટેમ્પરેચર ઓફ જે પોપ્યુલર સિટી અક્રોસ વર્લ્ડ છે. બરાબર છે, ટોક્યો, ન્યુયોર્ક, બર્લિન અને લંડન. એક પર્ટિક્યુલર યરમાં જાન્યુઆરી થી ડિસેમ્બર એક્સ એક્સિસ ઉપર જુઓ મંથ્સ બતાવેલા છે, નંબર્સ બતાવ્યા જ નથી, અને વાય એક્સિસ ઉપર ટેમ્પરેચર બતાવે. બરાબર, તો આ ચારેય સિટીઝમાં ટેમ્પરેચર શું હતું એને ચાર અલગ અલગ લાઈન ગ્રાફ બનાવવાની જગ્યાએ એક જ લાઈન ગ્રાફ બનાવીને એમાં ચાર લાઈન્સ ડ્રો કરી નાખી, તો આને મલ્ટીપલ લાઈન ચાર્ટ્સ કહેવાય. બરાબર, કારણ કે ઓબ્વિયસલી બધા સિટીઝ ના ટેમ્પરેચર ની જ વાત કરી રહ્યા છીએ, જે મેઝર સેમાં થઈ રહ્યું છે સેલ્સિયસમાં. બરાબર, તો દરેક ટાઈમ સિરીઝ ને ડિફરન્શિયેટ કરવા માટે મેં ડિફરન્ટ કલર્સ નો યુઝ કર્યો છે, કે ભાઈ આજે ટોક્યો ને આપણે લાઇટ બ્લુ થી બતાવ્યું છે, ન્યુયોર્ક ને ડાર્ક બ્લુ થી બતાવ્યું છે. બરાબર છે, રાઈટ, બર્લિન ને ગ્રીન થી બતાવ્યું છે, લંડન જે છે એ થોડું ઘણું બ્રાઉનિશ પાર્ટ છે. અને જ્યારે હું આ ચારેય લાઇન્સ ને જોઉં છું ને, તો હવે હું કમ્પેર કરી શકું કે આ ચારેય સિટીમાં જો કોઈક મને પૂછે કે વિચ ઇઝ ધ કોલ્ડેસ્ટ સિટી, કોલ્ડેસ્ટ સિટી ક્યુ છે કે જ્યાં ટેમ્પરેચર હંમેશા ઓછું જ હોય છે, તો મારો બહુ ઓબ્વિયસ આન્સર હોય કે એ ક્યુ છે, તો કે બર્લિન છે, કે જેમાં મેજોરિટી ટાઈમ અથવા તો મેજોરિટી પાર્ટ ઓફ યર્સ માં જોવા જઈએ કે એપ્રિલ થી લઈ અને અપ ટુ સપ્ટેમ્બર સુધી જે છે, બરાબર, એ સૌથી ઠંડુ સિટી છે. અને સૌથી હોટેસ્ટ સિટી ક્યુ છે, તો કે એનો આન્સર એ મને આવી શકે કે ટોક્યો છે, કે જ્યાં ટેમ્પરેચર હંમેશા કેવું રહે છે, હાઈ રહે છે. તો આ કમ્પેરિઝન હું કરી શકું છું. બરાબર, ડાયાગ્રામ્સ નો મેં યુઝ કર્યો એક જ ચાર્ટ, તો આ ચાર્ટ હવે કેવો બની ગયો? મલ્ટીપલ લાઈન ચાર્ટ બની ગયો. તો મલ્ટીપલ લાઈન ચાર્ટ બેઝિકલી શું છે? તો કે મલ્ટીપલ લાઈન ચાર્ટ રિપ્રેઝેન્ટિંગ ટુ ઓર મોર રિલેટેડ ટાઈમ સિરીઝ ડેટા એક્સપ્રેસ ઇન ધ સેમ યુનિટ ઓફ મેઝરમેન્ટ, રાઈટ? Yes, sir. Now, there is multiple axis chart. We all know that કે ગ્રાફમાં કેટલા એક્સિસ હોય ભાઈ? Two, X and Y. પણ you can add one more axis to graph. That we call Z axis. જ્યારે આપણે બે ટાઈમ સિરીઝ ને બતાવી હોય એન્ડ બોથ આર મેઝર્ડ ઇન ડિફરન્ટ યુનિટ્સ, બંને ટાઈમ સિરીઝ ના યુનિટ ઓફ મેઝરમેન્ટ કેવા છે? અલગ અલગ છે. તો હું મલ્ટીપલ એક્સિસ ચાર્ટ બનાવી શકું છું જે કઈક આવો હોય, જેમાં જો મેં અગેન એક્સ એક્સિસ ઉપર શું બતાવ્યું છે? ટાઈમ જાન્યુઆરી થી જાન્યુઆરી. એક્સ એક્સિસ ઉપર યુનિટ સોલ્ડ બતાવ્યા છે, એટલે આ નંબર ઓફ યુનિટ્સ છે. જ્યારે વાય એની જગ્યાએ ગયા ઝેડ એક્સ બનાવ્યો, જો વાય એક્સિસ ઉપર યુનિટ સોલ્ડ હતું, એની સામે એક બીજો એક્સ ડ્રો કર્યો જેને હું ઝેડ એક્સ કહીશ. બરાબર, અને આ ઝેડ એક્સિસ ઉપર રૂપીસ બતાવ્યા છે, ઇન્કમ. અને હવે હું કમ્પેર કરું છું મંથ ટુ મંથ કે કેટલા યુનિટ મેં સોલ્ડ કર્યા છે. યુનિટ સોલ્ડ કર્યા છે ને, એને મેં રેડ લાઈન થી ડ્રો કર્યો છે ઈ ગ્રાફ, અને એની સામે મારી ઇન્કમ શું થઈ છે ઈ બ્લુ લાઈન છે. તો જાન્યુઆરી મહિનામાં યુનિટ સોલ્ડ કર્યા એની સામે ઇન્કમ કેટલી, ફેબ્રુઆરીમાં યુનિટ સોલ્ડ કર્યા એની સામે ઇન્કમ કેટલી. બરાબર, તો આના ઉપરથી હું કહી શકું
કે મોરેલેસ જનવરી ફેબ્રુઆરીમાં જેટલા યુનિટ સેલ કર્યા અને ઇન્કમ પણ ઈ જ પ્રપોર્શનમાં રહી છે. પણ માર્ચમાં એવું થયું કે યુનિટ સોલ્ડ ઓછા કર્યા છે અને ઇન્કમ વધી ગઈ છે. જ્યારે એપ્રિલમાં યુનિટ સોલ્ડ વધારે થયા છે અને ઇન્કમ ઓછી થઈ છે. બરાબર, તો હું આ ટાઈપનું કમ્પેરિઝન જે છે એ ટૂંકમાં કરી શકું છું જ્યારે હું ઓબ્વિયસલી મલ્ટીપલ એક્સિસ ચાર્ટ જે છે એ બનાવું ત્યારે, કે જ્યાં હું મોર દેન વન ડેટા જે છે એ બતાવું છું કે જે બંનેના યુનિટ ઓફ મેઝરમેન્ટ કેવા છે એકબીજાથી અલગ અલગ છે. બધાને બાળકો આ વસ્તુ ક્લિયર? યસ સર, યસ સર. હવે આ લાઈન ચાર્ટ્સ નો તમે પોપ્યુલરલી ક્યાં યુઝ કરી શકો છો? લાઈન ચાર્ટ્સ નો તમે આગળ જ્યારે ભણશો ત્યારે તમે ફાઇનાન્શિયલ માર્કેટ્સ વિશે દુનિયાભરનું નોલેજ ગેધર કરશો. ફાઇનાન્શિયલ માર્કેટ્સ ના અંદર તમારે ટેકનિકલ એનાલિસિસ કરવામાં અને જ્યારે તમે શેર માર્કેટ વિશે કે કોઈ પણ માર્કેટ વિશે, હું શેર માર્કેટ હું વધારે ઓલામાં છું એટલા માટે હું શેર માર્કેટની વાત કરું છું. બધાને દેખાય છે બાળકો? થ્રી મિનિટ્સ નો ટાઈમ ફ્રેમ છે અને આ થ્રી મિનિટ્સ ના એવરી ટાઈમે બેંક નિફ્ટી નો આ ગ્રાફ છે. બેંક નિફ્ટી એક વન કાઇન્ડ ઓફ ઇન્ડેક્સ છે જે ઇન્ડેક્સ નંબર જયારે ભણશું ને ત્યારે હું તમને આ બધી વસ્તુઓ પાછી કહી શકે. બરાબર, તો એવરી થ્રી મિનિટ્સ પછી બેંક નિફ્ટીના ઇન્ડેક્સમાં શું ચેન્જ આવ્યો ને એને આપણે આ ગ્રાફિક કરી બતાવ્યો. આ એક સિમ્પલ લાઈન ડાયાગ્રામ જે છે એ ક્લિયર થયો. આ ટાઈમ ઝોન ને તમે ચેન્જ કરી શકો છો. બરાબર, આને પાછી અલગ અલગ લાઈને ડ્રો કરેલી છે મારા પોતાના ઓલા માટે. આને ડેઈલી ચાર્ટમાં કન્વર્ટ કરી શકો છો. તો અહીંયા એક્સ એક્સિસ ઉપર હવે દિવસો હશે, વીકલી ચાર્ટમાં કન્વર્ટ કરી શકો છો, મંથલી ચાર્ટમાં અથવા એક્સ એક્સિસ ઉપર મંથ અને કઈ રીતે. તો તમે જો આ મંથલી ચાર્ટમાં જાઓ તો તમને અત્યારે બેંક નિફ્ટી જે છે એ ઓવરઓલ શું થઈ રહ્યું છે તો કે અપ ટ્રેન્ડમાં જ છે એવું તમને ખબર. આ એક સિમ્પલ લાઈન ચાર્ટ કે જેનો યુઝ આપણે ફાઇનાન્સ ના અંદર કરીએ છીએ. બરાબર છે. તો આગળ તમે ઘણી બધી વસ્તુઓ ભણશો ભાઈ. અત્યારે આ લાઈન ચાર્ટ ને તમને ખાલી પ્રેક્ટિકલી ક્યાં યુઝ થાય છે એના એક્ઝામ્પલ હું આપી રહ્યો છું. અત્યારે આ બધી વસ્તુઓ તમે જ્યારે ફાઇનાન્શિયલ માર્કેટમાં આવશો ત્યારે તો આ બધી વસ્તુના અંદર દુનિયાભરના ચેન્જીસ હજી પણ તમને જોવા મળશે. આ આપણે હમણાં બાર ડાયાગ્રામ જે ભણવાના છીએ ને
तो अगेन आप एक सीम्पल लाइन डायग्राम जो या एक्स एक्सिस पर टाइम बतायू छे आज इम्प्लाइड वोलाटिलिटी जे छे ने એનો આ ચાર્ટ છે કે જે ઓબ્વિયસલી માર્કેટ ના અંદર ઉઠાપટક વધે ઈ વસ્તુ નું મેઝરમેન્ટ જે છે આનાથી જે છે એ થાય આપણે પણ મારે તમને આ નથી બતાવવું મારે બતાવવું છે ઓપ્શન 10 માં જે પાછા આવ્યો આ એનાલાઇઝ હોય તો આપણે જે મલ્ટી લાઈન ચાર્ટ જે મેં તમને હમણાં જે થિયોરીમાં સમજાવ્યો ને તમે આ સેમ વસ્તુ જુઓ આ અલગ અલગ જે કોન્ટ્રાક્ટ જે છે કે જે આ બધા અલગ અલગ પ્રાઇસે એક્સપાયર થઈ રહ્યા છે આ ત્રણ નું સિલેક્શન અહીંયા થયેલું છે હજી જો એક આ એડ કરી દઉં તો હજી એક તમને ચોથી લાઈન તો આ એડ થઈ જાય જો આવી ગઈ ચોથી લાઈન હજી વોયા એક આ એડ કરી દઉં તો આ પાંચમી લાઈન આવી ગઈ અને દરેક લાઈન નું જો એ આવશે ભેગું તો હું અલગ અલગ પ્રાઇસ ને જે છે કમ્પેર કરીશ કે એના ઓપન ઇન્ટરેસ્ટ માં શું ચેન્જ આવી રહ્યો છે ને એ પ્રમાણે તમે આગળ ભણશો કે મારે અમુક જો હું ઓપ્શન ટ્રેડર બનતો હોઉં તો મારે અમુક ડિસિઝન્સ જો લેવા હોય તો હું કઈ રીતે એ બધા ડિસિઝન જે છે એ લઈ શકે તો આ લાઈન ડાયાગ્રામ છે બાપુ જે આપણી ઇન્ફોર્મેશન ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન જે છે એ આપણે શું કરી રહ્યા છીએ શો કરી રહ્યા છીએ ગ્રાફિકલી રાઈટ યસ સર યસ માથાકૂટ એ થાય અમુક વખતે કે તમારી પાસે જે નંબર્સ હોય ને એ એટલી હદે વાઇડલી ફ્લક્ચ્યુએટ થતા હોય જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ મારી પાસે કઈક આવો ડેટા છે આ એક કંપનીનું યરલી સેલ્સ જે છે એ સે ફોર એક્ઝામ્પલ રૂપીઝ ઇન 1000 માં છે તો યર 2017 માં એ સેલ્સ હતું માની લઈએ કે 15000 2018 માં એ થઈ ગયું સીધું 37000 2019 માં થઈ ગયું 87000 2020 માં થઈ ગયું 150000 અને 2021 ના અંદર જે છે એ પહોંચી ગયું સીધું 350000 તો હવે આ ડેટા ને જો મારે ગ્રાફિકલી પ્લોટ કરવો હોય ને બાળકો મારાથી એટલું સારું ડ્રોઈંગ નહીં થાય પણ આપણે ટ્રાય કરીએ માનો કે હું અમારો y એક્સિસ અને અમારો x એક્સિસ x એક્સિસ ઉપર હું ટાઈમ બતાવું છું આ 2017 નું વર્ષ આ 2018 આ 2019 2020 અને આ 2021 y એક્સિસ ઉપર મેં એવું કીધું છે કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ સે ફોર એક્ઝામ્પલ 10000 રૂપિયા તો અહીંયા 10000 આવે અહીંયા 20 આવે અહીંયા 30 આવે અહીંયા 40 આવે 50 આવે 60 આવે 70 80 તો હું આ ગ્રાફ ઉપર ખાલી એક આ જ નંબર જે છે ને પહેલા વર્ષનો એ પ્લોટ કરી શકીશ કે જે આવશે આ 10000 15000 છે તો 10 અને 20 ની વચ્ચે આવશે એક બીજો આ નંબર એ પ્લોટ કરી શકીશ જે છે 37000 જે કઈ અહીંયા આવશે બરાબર પણ 87000 પ્લોટ કરવા માટે મારી પાસે જગ્યા જ નથી 80000 એ તો મારો ગ્રાફ પૂરો થઈ ગયો
પછી તો 150 અપલોડ કરવાના છે અને 350 અપલોડ કરવાના. તો ડેટા કેવો થઈ રહ્યો છે? તો કે ડેટા વાઇડલી ફ્લક્ચ્યુએટ છે. બરાબર. જો આવો ડેટા જો મારી પાસે હોય કે જ્યાં નંબર્સ એટલા વધારે છે કે જેને ગ્રાફ ઉપર પ્લોટ કરવા ઓલમોસ્ટ શું થઈ જાય છે, ઇમ્પોસિબલ છે, તો એવા કેસમાં મારે શું કરવું જોઈએ? તો કે એવા કેસમાં મારે જે છે એ રેશિયો ચાર્ટ અથવા તો લોગરિધમિક ચાર્ટ્સ નો યુઝ કરવા, કે જ્યાં હું આ નંબર્સ જે મેં લીધા ને આને શું કરી નાખીશ, રેશિયો કે પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખીશ. કે ભાઈ જો આ મારા 100% હોય, આને બેઝ બનાવું, તો એની સામે આ કેટલા થાય? તો કે આ અરાઉન્ડ કઈક 230% થાય. બરાબર. એ જ રીતે એની સામે આ જે છે એ કદાચ મારા 800% કે એવું કઈક થાય. ઓર આને લિંકમાં કરી નાખું તો 37 ને 87 સાથે કમ્પેર કરું, તો જો 87 ને 37 સાથે કમ્પેર કરું તો એ અરાઉન્ડ કઈક 200 ની આસપાસ જ આન્સર આવશે, 200 થી ઉપર આવશે. એ જ રીતે 150,000 ને 87 સાથે કમ્પેર કરું, એ અરાઉન્ડ કઈક 150 થી ઉપર કઈક થશે કે 170 થી ઉપર કઈક થશે. બરાબર. અને એ જ રીતે 350 ને 150 સામે કમ્પેર કરું તો એ કઈક 210 કે ની આસપાસ. તો હવે આ નંબર ની જગ્યાએ આ નંબર ને ગ્રાફમાં પ્લોટ કરવા વધારે ઈઝી છે, રેશિયો ટર્મ્સમાં કે પર્સન્ટેજ ટર્મ્સ. ઓર હું આ નંબર નો શું જોઈ લઉં, લોગ કરી નાખું, એને લોગ માં કન્વર્ટ કરી નાખું અને લોગ જે છે એ ગ્રાફ ઉપર પ્લોટ કરું. બરાબર. એટલે જ આવા ચાર્ટ્સ ને શું કહેવાય છે? તો કે આવા ચાર્ટ્સ ને આપણે લોગ ચાર્ટ અથવા તો રેશિયો ચાર્ટ કહીએ છીએ. લોગ ચાર્ટ કે રેશિયો ચાર્ટ જનરલી ક્યાં કેવી ટાઈમ સિરીઝ ને બતાવવા માટે યુઝ થાય? તો કે જ્યાં વાઇડ રેન્જ ઓફ ફ્લક્ચ્યુએશન્સ આવે છે. તમને પૂછી શકાય ક્વેશ્ચનમાં કે ચાર્ટ ધેટ યુઝિસ લોગ ઇઝ કોલ્ડ, તો એનો આન્સર તમારો લોગરિધમિક અથવા તો રેશિયો ચાર્ટ નીચે ઓપ્શનમાં જે આપ્યો હોય એ તમારે ટિક કરવાનો આવે. બરાબર છે બાળકો? યસ સર. બધાને એટલે બધાને સમજાણી આ વસ્તુ ભાઈ. તો હવે જ્યારે આપણે સોમવારે મળશું ને બાળકો, ત્યારે આ 12 ડાયાગ્રામ જે છે કે જે અહીંયા મેં તમને હમણાં બતાવ્યા હતા ને, આ 12 ડાયાગ્રામ ગ્રાફની જગ્યાએ, એટલે ગ્રાફ જ છે આ, પણ આપણે એક લાઈનની જગ્યાએ આપણે શું કરીએ છીએ, આવા રેક્ટેંગલ શેપના બાર્સ જે છે એ બનાવીએ છીએ ડેટાને રિપ્રેઝેન્ટ કરવા. જો આ 12 ડાયાગ્રામ છે, તો આ 12 ડાયાગ્રામ વિશે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરના અંદર સમજીશું. રાઈટ. તો આવજો બધા બાળકો. બાય બાય. આવજો. બાય બાય.